ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? આજે આપણે ગણિત ભણવાનું છે. ઓકે, ધોરણ 3 ની અંદર આપણે કયું પ્રકરણ આવ્યા છીએ? ગણિતની અંદર પ્રકરણ 9. તો આપણે અગાઉના વિડીયોની અંદર ઘડિયા શીખ્યા હતા, તો આજે એ પ્રકરણની થોડીક સમજ મેળવીએ. ઓકે, તો અહીંયા તમને ચિત્ર દેખાય છે, તો મેં અહીંયા દડાનું ચિત્ર દોરેલું છે. તો કેટલા દડા છે? તો અહીંયા બે બેની અવજૂથ, અહીંયા ત્રણ જૂથ છે અને દરેક જૂથમાં કેટલા દડા છે? બે બે દડા છે. તો અહીંયા જુઓ, બે દડા વત્તા બે દડા વત્તા બે દડા. તો અહીંયા દડા કુલ ટોટલ કેટલા છે? 6. અને જૂથ કેટલા છે? 3. મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે પ્રકરણ 9 શીખતા પહેલાં દરેકને ઘડિયા પાક્કા આવડવા જોઈએ, તો જ આપણને જે આગળનો જે જવાબો આપણે છે એ ફટાફટ આવતા આવડશે. ઓકે, પછી અહીંયા 3 વખત કેટલા દડા છે? 2 વખત છે. કેટલા દડા છે? બે દડા છે. 3 વખત 2 દડા. તો આપણે અહીંયા કયો ઘડિયો બોલી શકીએ? 3 એકાનો ઘડિયો બોલી શકીએ. ક્યાં સુધી? તો 2 સુધી. અને એ જગ્યાએ તમે 2 એકાનો ઘડિયો 3 સુધી બોલો તો પણ આપણને જવાબ સાચો મળે. આમ જોશો તો તમારે સરવાળો કરવો પડે કે 2 વત્તા 2 વત્તા 2, પરંતુ જો તમને ઘડિયા આવડે તો તમે ડાયરેક્ટ જવાબ આપી શકો કે 3 2 6, એટલે કે 6 દડા છે. ટોટલ કેટલા દડા છે? 6 દડા છે. તો એની માટે તમારે ઘડિયા તૈયાર કરવા પડશે. તો આપણે આવી રીતે આગળ પણ જવાબ આપવાના છે કે ટોટલ વસ્તુ કેટલી છે અને જૂથ કેટલા છે. ધારો કે અહીંયા છે કે 3 વખત 2 દડા, એ જગ્યાએ પણ કોઈ બી વધારે જૂથ હોઈ શકે, 5 હોઈ શકે. તો આપણે કહી શકીએ કે 5 વખત 2 દડા, તો 5 5 2 10, તો ટોટલ કેટલા દડા હોઈ શકે? 10. તો આપણે ઘડિયા આવડતા હોય તો એ રીતે આપણે કોઈ પણ સંખ્યા નો ગુણાકાર કરીને જવાબ મેળવી શકીએ છીએ. તો અહીંયા છે કે 1 ની 1 સંખ્યા ફરી ફરી સરવાળો કરવામાં આવે ત્યારે આવા સરવાળાને પુનરાવર્તી સરવાળો કહેવાય. જે આપણે આ કર્યો ને એને કયો સરવાળો કહેવાય? પુનરાવર્તી. 1 ની 1 સંખ્યાને વારંવાર સરવાળો કરવામાં આવે એને કહેવાય પુનરાવર્તન. એટલે કે એનું પુનરાવર્તન થયું એની સંખ્યાનું. ગુણાકારને પુનરાવર્તી સરવાળો છે. ગુણાકારનું ચિહ્ન તમને બધાને ખબર હોય, ના ખબર હોય તો જોઈ લો. ગુણાકારનું ચિહ્ન જે આપણે ચોકડી કરીએ છીએ એ ગુણાકારનું ચિહ્ન છે. જ્યારે સરવાળાનું ચિહ્ન પણ આપણને ખ્યાલ છે, એટલે આપણે જ્યારે કરીએ તો જ્યારે ગુણાકારનું હોય ત્યારે ચિહ્ન આમ જ કરવાનું, ના સરવાળાનું, એટલે કે પ્લસનું છે. હવે અહીંયા આપણે બીજી સંખ્યા જોઈએ કે ચાલો અહીંયા 4. અહીંયા કેટલી વાર 4 છે? 1 વાર 2 વાર 3 વાર 4 વાર અને 5 વાર. તો આપણે અહીંયા લખી શકીએ કે 5 વખત કેટલા છે? 4. તો આપણે 5 5 નો ઘડિયો 4 સુધી બોલી શકીએ. તો 5 6 20, શું થાય? 5 6 20. અને આમ તો તમારે સરવાળો કરવો પડે કે 4 વત્તા 4 વત્તા 4 વત્તા 4, એ અઘરું પડી જાય. તો તમે જો ઘડિયા તૈયાર કરશો તો ફટ દઈને જવાબ આપી શકશો કે 5 6 20 અથવા 4 5 20. ઓકે, પછી કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણતા તે સંખ્યા જ મળે. ધારો કે અહીંયા આપેલું છે કે 6 એકા 6, એટલે કે 6 ને આપણે 1 વડે ગુણ્યો તો જવાબ શું મળ્યો? 6 ના 6 જ મળ્યા છે. એ જ રીતે અહીંયા 8 ને 1 સાથે ગુણ્યો છે તો જવાબ શું મળ્યો? 8 ના 8. આપણે ઘડિયા પર લખીએ છીએ, ધારો કે 2 ને આપણે એક જોડે ગુણીએ, એટલે કે 2 એકા, તો આપણને કઈ સંખ્યા મળે? 2 પોતે જ મળે છે, મળે છે ને. તો કોઈ પણ સંખ્યાને 1 સાથે ગુણતા સંખ્યા એ જ પોતે જ મળે છે. હવે અહીંયા છે કે કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણતા જવાબ શું મળે? 0. જેમ કે અહીંયા 5 × 0 કર્યો તો જવાબ શું આવશે? 0 આવશે, 5 આવશે નહીં. 5 તો ક્યારે આવે? કે જ્યારે આપણે 1 સાથે ગુણીએ ત્યારે. પણ 0 સાથે ગુણીએ ત્યારે જવાબ આપણને 0 0 જ મળે. ઓકે, અહીંયા જુઓ, 2 સાથે 0 ને ગુણ્યો છે તો જવાબ 0. એટલે કોઈ પણ નાની સંખ્યા લો કે મોટી સંખ્યા લો, પણ 0 સાથે ગુણતા જવાબ આપણને 0 જ મળે. ઓકે, તો બાળક મિત્રો, આપણે જે હાલ સમજ માટે જોયું કે પુનરાવર્તી સરવાળો, તેની ઉપર કેટલાક આપણે અહીંયા ઉદાહરણ પ્રમાણે કરી જોઈએ. અહીંયા લખ્યું છે કે ઉદાહરણ પ્રમાણે કરો, ઉદાહરણ મુજબ કરો. હવે અહીંયા જુઓ, એ જ પુનરાવર્તી સરવાળાના આધારે અહીંયા જવાબ લખવાના છે. એટલે તમારે ઘડિયાના આધારે સરવા જવાબ આપવાના છે. ઓકે, તો અહીંયા તમને કેટલા સસલા દેખાય છે? તો 1 2 3 4. ઓકે, કેટલા સસલા છે? 4.
તો અહીંયા લખ્યું છે કે કેટલા સસલા છે તો એની અંદર આપણે લખવાનું ચાર સસલા. હવે સસલાના કાન કેટલા છે તો તમને ખબર છે કે એક સસલાને કેટલા કાન હોય બે કાન હોય કેટલા હોય બે. તો પહેલા તો આપણે ચાર સસલા છે તો ચારે સસલાના બે વત્તા બે વત્તા બે વત્તા બે ચાર વખત બે બે લખ્યા છે. હવે આપણે ચાર વખત શું લખ્યું બે સસલા કેટલા છે ચાર તો અહીંયા બેનો ગળ્યો આપણે ચાર સુધી બોલવાનો તો બે છ આઠ. તો અહીંયા જે ચાર સસલા છે એ બધાના થઈ મળીને કુલ કેટલા કાન થાય આઠ કાન થાય. ઓકે તો હવે આપણે એ જ રીતે બીજો જવાબ લખીએ. અહીંયા તમને જે કે આપણે પાસો રમીએ છીએ સાપ સીડીનો એ પાસો આપ્યો છે તો અહીંયા લખ્યું છે કે કેટલા પાસા છે તો અહીંયા જુઓ એક બે અને ત્રણ તો આપણે લખવાનું કે ત્રણ. ઓકે હવે પાસાના ટપકા કેટલા છે તો તમે અહીંયા જુઓ દરેક પાસામાં કેટલા ટપકા આવ્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ. તો અહીંયા લખવાનું એક પાસામાં કેટલા છે છ તો આપણે છ કેટલી વખત છે આમાં પણ છ છે આમાં પણ છ છે અને આમાં પણ છ છે તો આપણે આ લખવાનું છ વત્તા છ વત્તા છ. છ કેટલી વખત છે ત્રણ વખત છે કેટલી વખત છે ત્રણ વખત તો આપણે અહીંયા છ લખશું અને છ કેટલી વખત છે ત્રણ વખત. તો આપણે છ એકાનો ગણ્યો ત્રણ સુધી બોલવાનો અને તમે ત્રણ એકાનો પણ ગણ્યો બોલી શકો છો. ઓકે ત્રણ એકાનો ગણ્યો છ સુધી બોલો અથવા તો છ એકાનો ગણ્યો ત્રણ સુધી બોલો જવાબ તમને સરખો જ મળશે. તો અહીંયા છ તરી શું થાય છ તરી અઢાર તો જવાબ કેટલો આવે અઢાર. અને જો હવે તમારે જોવું હોય તમે સરવાળો કરશો તો પણ તમને સરખો જ જવાબ મળશે. અહીંયા જુઓ છ છ પછી સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર મળી ગયો ને અઢાર. તો જો તમે જોયું ને આપણે આપણે ઘડી આવડશે તો આપણે જવાબ ફટાફટ આપી શકશું એટલે માટે ઘડિયા પણ તૈયાર કરતા રહેજો. ઓકે હવે છે કેટલા પતંગિયા તો તમને અહીંયા કેટલા પતંગિયા દેખાય છે બે તો અહીંયા લખવાનું બે પતંગિયા. પતંગિયાને પાંખો કેટલી હોય તો પતંગિયાને પાંખો એક અને બે એક અને બે એટલે કે બે પતંગિયાને પાંખો કેટલી છે બે બે છે તો આપણે અહીંયા લખવાનું બે કેટલી વખત છે તો પહેલા આ પતંગિયાની બે અને આ પતંગિયાની બે તો અહીંયા લખવાનું બે વત્તા બે. હવે અહીંયા પતંગિયાની પાંખો કેટલી છે બે અને પતંગિયા કેટલા છે બે તો બેનો ગળ્યો બે સુધી બોલો બે દૂ ચાર. ઓકે આ રીતે તમારે કોઈ પણ ચિત્ર આપ્યું હોય એની અંદર તમારે આ પુનરાવર્તિત સરવાળા આધારે ઓકે અને બીજું કહીએ તો ઘડિયાળના આધારે જવાબ આપવાના છે. તો અહીંયા બે દૂ ચાર અને તમે આમ કરી જોશો એક બે ત્રણ અને ચાર તો પણ જવાબ મળી જશે. ચલો હવે આપણે બીજું આગળ કરીએ. હવે અહીંયા કલર બોક્સ આપેલા છે તો કેટલા ટોટલ કેટલા કલર બોક્સ છે એક બે ત્રણ અને ચાર તો એ લખ્યું છે કેટલા બોક્સ તો આપણે લખવાના ચાર. હવે બોક્સના કેટલા કલર છે દરેક બોક્સમાં કેટલા કેટલા કલર આપેલા છે જુઓ તો અહીંયા દરેક બોક્સમાં એક બે ત્રણ તો દરેક બોક્સમાં ત્રણ ત્રણ કલર આપેલા છે તો આપણે ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ એટલે કે ત્રણ કેટલી વખત છે ચાર વખત કેટલી વખત છે ચાર વખત તો આપણે ત્રણનો ઘડ્યો ચાર સુધી બોલવાનો ક્યાં સુધી ચાર સુધી તો ત્રણ ચોક કેટલા થાય ત્રણ ચોક બાર. તમને જવાબ શું મળે બાર. તમે આમ પણ જોઈ શકો છો ત્રણ ત્રણ દૂ છ ત્રણ તરી નવ અને ત્રણ ચોક બાર. ઓકે તો આવી રીતે કોઈ પણ સંખ્યા હોય તો ઘડિયાળના આધારે તમે ફટાફટ જવાબ આપી શકશો. તો તમારે પણ નોટમાં આ રીતે ચિત્ર દોરીને તમારે જેમ અહીંયા મેં શીખવાડ્યું છે એ જ રીતે તમારે પણ નોટવર્ક કરવાનું છે. ઓકે બાય.